नमस्कार विद्यार्थी मित्रों, गोकुल ग्लोबल यूनिवर्सिटी में आपनुं स्वागत है। आज आप कार्बोहाइड्रेट्स विषय अभ्यास करवानो छे। आपणे गया लेक्चर की अंदर कार्बोहाइड्रेट्स जो स्ट्रक्चर है एना एविडेंस मेळवी चूक्या छे अने ए स्ट्रक्चर आपणे साबित करी चूक्या छे। आजे आपणे ग्लूकोज स्ट्रक्चर्स एपिमर्स अने एनोमर्स कोने कहेवामां आवे छे, फेलियस स्टेट चेन स्ट्रक्चर के आ जे स्ट्रेट लाइनू जे आपणे ग्लूकोजनू जे स्ट्रक्चर दोरीए छे ए शा माटे फेल गयू छे, केम आपणे साइक्लिक स्ट्रक्चरनो उपयोग करवामां आवे छे ए जोईशुं। आगळ प्रूफ ऑफ साइक्लिक स्ट्रक्चर मेळवीशुं, एनी साबिती मेळवीशुं, एनी स्टेबिलिटी, म्यूटा रोटेशन कोने कहेवामां आवे छे, किलियानी फिशर सिंथेसिस अने रफ डिग्रेडेशन सिंथेसिस। किलियानी फिशर सिंथेसिसनी अंदर एनी जे कार्बननी संख्याना आधारे छे, एटले के जे ओछा कार्बनमांथी वधारे कार्बन बने छे, अने रफ डिग्रेडेशननी अंदर के जे वधारे कार्बन छे एमांथी ओछा कार्बननी रीत छे। जोईए आगळ ग्लूकोजनું સ્ટ્રક્ચર આપેલું છે। અહીં આલ્ડિહાઇડ સમૂહ છે CHO, કે જેને સી ડબલ બોન્ડ ઓ એચ તરીકે પણ લખવામાં આવે છે। છ કાર્બનની સંખ્યા છે, એની અંદર હાઇડ્રોક્સિલ ગ્રુપ આપેલું છે, તો આ પ્રકારનું સ્ટ્રક્ચર આપણે ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ। હવે જોવાનું છે કે આ જે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે એ સાયક્લિક ફોર્મની અંદર કેવી રીતે એની અંદર ઓક્સિજન બોન્ડ વડે પોતે જોડાય છે। તો જોઈએ, આ જે ઓક્સિજન છે एनी अंदर ऑक्सिजन उपर लॉन पेरनी जोड़ेली हो जे लॉन पेरना आधार शू करे छे, कार्बन उपर अटैक करे छे, कि जेना कारण कार्बन डबल बॉन्ड ऑक्सिजन है एम ऑक्सिजन की विद्युत ऋणता केवी छे वधारे छे, कि जेना उपर पाई इलेक्ट्रॉन त्या स्थानांतर थशे अने एना उपर माइनस चार्ज आवी जशे। आ कार्बन डबल बॉन्ड ऑक्सिजन है एमनू जे संकरण है ये एसपी टू है। જ્યારે આ ઓક્સિજન એના ઉપર અટેક કરે છે કાર્બન ઉપર, તો એ દરમિયાન ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવશે અને કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે, અને જે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાશે, અને એ જે આ જે ઓક્સિજન છે એ કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું થશે, બંધ દ્વારા જોડાશે। એટલે કાર્બન વન અને કાર્બન ફાઇવ વચ્ચે ઓક્સિજન બંધ વડે જોડાશે, એટલે કે એક સાયક્લિક સ્ટ્રક્ચરની અંદર આવશે। તો અહીંયા શું થશે કે જેના કારણે બે ફોર્મની અંદર આવશે, આ જે ઓક્સિજન છે એ ઉપરથી અને નીચેથી બંને બાજુથી અટેક કરી શકે છે, તો એના આધારે શું થઈ જશે કે આ જે એસપી ટુ છે એ કન્વર્ટ થઈ અને શેની અંદર આવી જશે, એસપી થ્રીની અંદર। જોઈએ, જો અહીંયા જ્યારે પણ સી ડબલ બોન્ડ ઓ એચ છે, એટલે કે કાર્બન ડબલ બોન્ડ ऑक्सिजन है एनी अंदर एसपी टू संकरण है, कि जेना कारण ये शू करी सके कि आ जे ओ एच है एनी अंदर जो ऑक्सिजन है ये जयरे अटैक करे एट्ले कि बे साइड हे एबो अथवा तो बीलो, तो एना आधार आल्फा अने बीटा स्ट्रक्चर से फॉर्मनी अंदर आशे। तो आल्फा स्ट्रक्चर को कहमें आए थे, तो आल्फा स्ट्रक्चर के जयरे ओ एच जे है ये चेननी अंदर नी बाजू हे, तो एने आल्फा कही है। ચેનની અંદર બાજુ જો ઓ એચ હોય, કે જે પહેલો કાર્બન સાથે જોડાયેલો ઓ એચ છે એ અંદર હશે, તો એને આલ્ફા ડી ગ્લુકોઝ કહેવામાં આવે છે, અને જો એ બહારની બાજુ ઓ એચ હશે તો એને બીટા ડી ગ્લુકોઝ કહેવામાં આવે છે। આગળ હવે જોઈએ કે આ જે સાયક્લિક સ્ટ્રક્ચર છે એની અંદર સિક્સ મેમ્બર રિંગ્સ ઓફ હેક્ઝોન, અને બીજું કે જે ઓક્સિજન છે એને ટોપ રાઇટ કોર્નરની અંદર લખવામાં દોરવામાં આવે છે, ત્યારબાદ એની અંદર રિંગ વી વેલ સ્ટાર્ટ અ નંબરિંગ ફોર્મ ધ સી ઓન રાઇટ, રાઇટ બાજુથી એમનું નંબરિંગ કરવામાં આવે છે કે વન ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સ, અને આની અંદર જે વર્ટિકલ્સ લાઇન્સ દોરવામાં આવે છે, ત્યારબાદ એની અંદર ફંક્શનલ ગ્રુપ દોરવામાં આવે છે। તો આ પ્રકારનું જે સ્ટ્રક્ચર છે એ સાયક્લિક ફોર્મની અંદર આવે છે, કે જેની અંદર ઓક્સિજન છે એ રાઇટ કોર્નરની અંદર દોરવામાં આવે છે, પછી વર્ટિકલ લાઇન દોરવામાં આવે છે, અને રાઇટ બાજુથી કાર્બનના નંબરિંગ કરવામાં આવે છે, તો એના આધારે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ દોરવામાં આવે છે। ઓ એચ જો નીચેની બાજુ હશે તો એને આપણે આલ્ફા ડી ગ્લુકોઝ કહીએ છીએ, અને જો ઉપરની બાજુ હશે તો એને આપણે બીટા ડી ગ્લુકોઝ કહીએ છીએ। હવે આગળ એપિમર અને એનોમર કોને કહેવામાં આવે છે, તો એપિમર્સ કોને કહેવાય છે,
तो वाइल एन एपीमर इज अ वन ऑफ अ पेयर ऑफ स्टीरियो आइसोमर्स दैट डिफर इन अ कॉन्फ्यूगेशन एट ओनली वन किराल सेंटर एंड एनोमर्स इज एक्चुअली एन एपीमर्स। एटले के जे कार्बन ऊपर एमनी जे कॉन्फ्यूगेशन छे ए अलग हशे, बन्ने विभिन्न हशे, तो एमने शू कहेवामां आवे छे, एपीमर कहेवामां आवे छे। जोईए एक एक्जाम्पल वडे કે દાખલા તરીકે આ જે કાર્બન છે એની અંદર બીજા કાર્બન ઉપર એચ અને ઓ એચ છે, બીજું જે સ્ટ્રક્ચર છે એની અંદર એચ અને ઓ એચ બંને અલગ અલગ છે, તો આ બંને કાર્બન ઉપર એચ અને ઓ એચ એની જે સ્ટીરિયો આઇસોમર છે એટલે કે એમનું જે કોન્ફ્યુગેશન છે એ કેવું છે, અલગ અલગ છે। તો જે કાર્બન ઉપર એમનું કોન્ફ્યુગેશન અલગ અલગ હશે તો એ કાર્બનને એનોમરિક કાર્બન કહેવામાં આવે છે, અને આને શું કહેવામાં આવે છે, એપીમર્સ કહેવામાં આવે છે। આ બંને જે સ્ટ્રક્ચર છે એમને શું કહેવામાં આવે છે, એપીમર્સ કહેવામાં આવે છે, અથવા તો એમને એનોમર્સ પણ કહેવામાં આવે છે। તો જે ગ્લુકોઝની અંદર જે C2 એપીમર્સ છે એના આધારે બે સ્ટ્રક્ચર જે છે ગ્લુકોઝ અને મેનોઝ છે, અને જો ચોથા કાર્બન ઉપર જો એમના વિન્યાસ અલગ અલગ હશે તો એમના આધારે ગ્લુકોઝ અને ડી ગેલેક્ટોઝ છે। એવી જ રીતે આની અંદર પણ આ જે કાર્બન છે એને જે કાર્બન ઉપર વિન્યાસ અલગ અલગ જે ગોઠવાયેલા હોય તો એમને શું કહીએ છે, એનોમરિક કાર્બન કહેવામાં આવે છે। અહીંયા કાર્બન વન ઉપર ઓ એચ નીચેની બાજુ છે અને હાઇડ્રોજન ઉપર છે, બીટાની અંદર ઓ એચ કેવો છે, ઉપર છે અને હાઇડ્રોજન નીચે છે, તો અમને શું કહેવામાં આવે છે, એપીમર્સ કહેવામાં આવે છે, અથવા તો એમને એનોમર્સ કહેવામાં આવે છે, અને આ જે કાર્બન છે એને એનોમરિક કાર્બન કહેવામાં આવે છે। આગળ ફેલિયર ઓફ સ્ટેટ ચેન સ્ટ્રક્ચર, તો અહીંયા જે સ્ટ્રેટ લાઇનનું જે સ્ટ્રક્ચર જે આપણે ગ્લુકોઝનું દોરીએ છીએ એ કેમ ફેલ થયું, એનું રીઝન શું છે? હા, એ પણ છે કે જ્યારે કાર્બન સાથે ઓક્સિજન કનેક્ટેડ થાય છે, C1 કાર્બન સાથે ઓક્સિજન જે કનેક્ટેડ થાય છે એમને ગ્લાયકોસિડિક બંધ પણ કહેવામાં આવે છે। જે C1 અને C5 વચ્ચેનો જે એક બંધ દ્વારા જે જોડાય છે એમને ગ્લાયકોસિડિક બંધ પણ કહેવામાં આવે છે। જોઈએ આગળ કે જે ફેલર ઓફ સ્ટ્રેટ ચેઇન સ્ટ્રક્ચર, કે શા માટે જે સ્ટ્રેટ લાઇનનું જે સ્ટ્રક્ચર જે છે એ ફેલ થયું, કારણ કે એ જે સ્ટ્રક્ચર છે એ દરેક સાથે રિએક્શન નથી કરી શકતું, જેમ કે ગ્લુકોઝ ડઝ નોટ શો 2,4-DNP ટેસ્ટ, શિપ્સ બેસ ટેસ્ટ, NaHSO3 એડિશન્સ પ્રોડક્ટ। એટલે કે દાખલા તરીકે અહીંયા જે સ્ટ્રક્ચર છે આલ્ડીહાઇડ અથવા તો કીટોન સાથેનું રિએક્શન લે, એટલે કે કોઈ મોનોસેકેરાઇડ છે, ગ્લુકોઝ પણ વિચારી શકીએ કે અથવા તો ફ્રુક્ટોઝ પણ, તો એની અંદર જે CHO છે, જે સ્ટ્રેટ લાઇનની અંદર જે CHO ગોઠવાયેલું છે એ શું કરે છે કે જ્યારે જે 2,4-DNP એટલે કે 2,4-DiNitrophenyl હાઇડ્રોજન સાથે રિએક્શન કરે છે, એ દરમિયાન આ જે NH2ની અંદર N અને H, તો શું થશે, આ ઓક્સિજન અહીંયાથી છૂટો પડી અને H2O બને છે, અને ત્યાંથી શું થશે, રિમૂવ થશે, H2O સ્વરૂપે પોતે રિમૂવ પામશે। તો અહીંયા શું થયું, તો જ્યારે ચેઇન સ્વરૂપની અંદર હશે તો ઓક્સિજન શું કરશે, H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે, અને જ્યારે આ જે રિએક્શન કરતો હશે એ દરમિયાન એની અંદર ઓરેન્જ રેડ જેવા સોલ્યુશનની અંદર કન્વર્ટ થશે। પણ જ્યારે સાયક્લિક ફોર્મની અંદર હશે એટલે કે જ્યારે ગ્લાયકોસાઇડિક બંધ બનશે ત્યારે એ ઓક્સિજન છે એ C1 અને C5 કાર્બન વચ્ચે જે ઓક્સિજન બનવા માટે શું થશે, ત્યાં જ પોતે એનર્જી વપરાશે, કોઈ બીજા સાથે રિએક્શન કરી શકતો છે નહીં। માટે શું કરવું પડે છે કે સાયક્લિક સ્ટ્રક્ચર હોય તો એના કારણે એ પોતે આગળ રિએક્શન કરે છે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ। તો સ્ટ્રેટ ચેનની અંદર હશે તો શું કરશે, પોતે આની સાથે કોઈ જ રિએક્શન આપતા છે નહીં, 2,4-DNP ટેસ્ટ અને જે શિપ બેઝ ટેસ્ટ છે, NaHSO3 જે એડિશન પ્રોડક્ટ છે એના સાથે કોઈ શો કરતા છે નહીં ગ્લુકોઝ, ક્યારે, જ્યારે એ સ્ટ્રેટ ચેનની અંદર હશે ત્યારે। આગળ પ્રૂફ ઓફ સાયક્લિક સ્ટ્રક્ચર, તો સાયક્લિક સ્ટ્રક્ચરનું પ્રૂફ શું છે, તો સાયક્લિક સ્ટ્રક્ચર છે એની અંદર આલ્ડીહાઇડ અને કીટોનને આલ્કોહોલ સાથે રિએક્શન કરાવવામાં આવે છે ત્યારે, અને ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં,
ત્યારે એસિટાલ્સ અનુભવે છે આ પ્રક્રિયા. તો એનો મતલબ કે જ્યારે કોઈ મોનોસેકેરાઇડને આલ્કોહોલ સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે એક ચક્રીય હેમી એસિટાલનું નિર્માણ કરે છે. આ હેમી એસિટાલને ગ્લાયકોસાઇડિક નામે પણ ઓળખાય છે. દરેક જે ગ્લુકોઝ જે છે એટલે કે જે આલ્ડીહાઇડ છે એ હંમેશા હેમી એસિટાલ જ આપે છે. તો હેમી એસિટાલ ઇઝ એન આલ્કોહોલ એન્ડ ઇથર અટેચ્ડ ટુ ધ સેમ કાર્બન. તો જો સેમ કાર્બન ઉપર OH અને OR એટલે કે જે આલ્કોહોલ અને ઇથર જોડાયેલા હોય તો એમને હેમી એસિટાલ કાર્બન કહેવામાં આવે છે. અને જો કાર્બન સાથે બંને ઇથર ગ્રુપ અટેચ થયેલા હશે તો એમને એસિટાલ કહેવામાં આવે છે. હંમેશા જે આલ્ડીહાઇડના જે ગ્રુપ છે એટલે કે જે ગ્લુકોઝ જે છે એ હંમેશા હેમી એસિટાલ એટલે કે ચક્રીય ફોર્મની અંદર જ હોય છે. તો આના આધારે નક્કી થઈ જશે કે આ જે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે એ સાયક્લિક ફોર્મની અંદર હોય છે. આગળ સ્ટેબિલિટી જોઈએ. તો આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝમાં સ્ટેબિલિટી સૌથી વધારે કોની છે? તો આલ્ફા કરતાં બીટા ડી ગ્લુકોઝની સ્ટેબિલિટી કેવી છે? વધારે છે. જોઈએ એનું રીઝન શું છે. તો એ પહેલાં ગ્લુકોઝ હેઝ ટુ ક્રિસ્ટલાઇન ફોર્મ્સ. આલ્ફા ગ્લુકોઝ આલ્ફા જે ગ્લુકોઝ છે એ 419 કેલ્વિન અને બીટા જે ગ્લુકોઝ છે એનું 423 કેલ્વિન છે. આલ્ફા ડી ગ્લુકોઝ એની પ્રિપરેશન છે એ ક્રિસ્ટલાઇઝેશન ઓફ કોન્સન્ટ્રેટ સોલ્યુશન ઓફ ગ્લુકોઝ. એટલે કે જે ગ્લુકોઝનું કોન્સન્ટ્રેટ સોલ્યુશન છે એની અંદર એ પોતે ક્રિસ્ટલાઇઝેશન એનું થાય છે. જ્યારે બીટા ડી ગ્લુકોઝ છે એનું ક્રિસ્ટલાઇઝેશન ઓફ હોટ એન્ડ સેચ્યુરેટેડ સોલ્યુશન અને 371 કેલ્વિન તાપમાને થાય છે. એટલે કે જે બીટા ડી ગ્લુકોઝ છે એનું ક્રિસ્ટલાઇઝેશન હોટ અને સેચ્યુરેટેડ જે સોલ્યુશન હશે ગ્લુકોઝનું એની અંદર પોતે ક્રિસ્ટલાઇઝેશન થશે. અહીંયા તમને સ્ટ્રક્ચર આપી દીધેલું છે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. તો એમના મેલ્ટિંગ પોઈન્ટના આધારે પણ વધારે કહી શકાય કે બીટા ડી ગ્લુકોઝ કેવું છે, એમનું જે સ્ટ્રક્ચર છે એ વધારે સ્ટેબલ છે. તો અહીંયા શું છે કે જે બીટા ડી ગ્લુકોઝની અંદર OH કેવો છે? ઉપર છે. બીજા કાર્બન ઉપર OH કેવો છે? નીચે છે. ત્રીજા કાર્બન ઉપર એ OH કેવો છે? ઉપર છે. ચોથા કાર્બને કેવો છે? નીચે છે. અને CH2OH કેવો છે? ઉપર છે. એટલે કે જે આ ગ્રુપ આપેલા છે જે ઉચ્ચ ગ્રુપ છે એ કેવા છે? અલ્ટરનેટ છે. એટલે એક ગાડી અને એક છે. તો એના કારણે શું થશે કે જે સ્ટેરિક હિન્ડરનેસની જે પ્રક્રિયા છે એના કારણે કેવી થઈ જશે? સ્ટેરિક હિન્ડરનેસ એકદમ ઓછી થઈ જશે કે જેના કારણે એની સ્ટેબિલિટી શું થઈ જશે? વધી જશે. એના કારણે આલ્ફા ડી ગ્લુકોઝ કરતાં બીટા ડી ગ્લુકોઝ કેવું છે? સૌથી વધારે સ્ટેબલ છે. આગળ જોઈએ કે આ જે સાયક્લિક્સની અંદર જે ગ્લુકોઝનું જે સ્ટ્રક્ચર છે એ કઈ રીતે સાબિત થયું કે ઓલ્સો દે આર ગ્લુકોઝ ડેરિવેટિવ સો ગ્લુકોપાયરેનોઝ. અહીં પાયરનનું સ્ટ્રક્ચર આપેલું છે કે જેની અંદર રિંગ છે અને એની અંદર બે પાઇ બોન્ડ અને એક ઓક્સિજન છે. સાયક્લિકની અંદર પણ શું હોય છે કે જે ગ્લુકોઝનું જે સાયક્લિક સ્ટ્રક્ચર છે એની અંદર પણ એક ગ્લુકોઝ એક ઓક્સિજન બોન્ડ છે અને એની અંદર ઓક્સિજન દ્વારા પોતે કનેક્ટેડ છે અને બીજું હાઇડ્રોજન અને OH CH2OH જેવા સમૂહો છે. તો આ જે ડેરિવેટિવ જે છે પાયરિનના જેવી જ ગ્લુકોઝની અંદર મળે છે, માટે એમનું નામકરણ પાયરિનના આધારે જો આલ્ડીહાઇડ એટલે કે જે CHO સમૂહ છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ કહેવામાં આવે છે. જ્યારે બીટા ઉપર હશે OH અને Hના સ્થાન અલગ અલગ તો શું થશે? બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ કહેવામાં આવે છે. તો આ પાયરિનના આધારે આલ્ફા ડી ગ્લુકોઝ જે છે અને બીટા ડી ગ્લુકોઝને પાયરેનોઝ કહેવામાં આવે છે. આગળ હવે જોઈએ મ્યુટા રોટેશન. તો મ્યુટા રોટેશન કોને કહેવામાં આવે છે? તો ધ સ્પેસિફિક રોટેશન ઓફ પ્યોર આલ્ફા ડી ગ્લુકોઝ ઓર બીટા ડી ગ્લુકોઝ ચેન્જ ઓવર ટાઈમ ઓર રીચ એન ઇક્વિલિબ્રિયમ વેલ્યુ એન્ડ ધીસ ફિનોમિના ઇઝ કોલ્ડ મ્યુટા રોટેશન. દાખલા તરીકે વિચારી લઈએ કે એક કન્ટેનરમાં આલ્ફા ડી ગ્લુકોઝ છે. આપણને ખબર છે કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ કેવી છે? બંને રિવર્સેબલ પ્રક્રિયાઓ છે.
તો આલ્ફા ડી ગ્લુકોઝમાંથી બીટા ડી ગ્લુકોઝ બને છે અને બીટા ડી ગ્લુકોઝમાંથી આલ્ફા ડી ગ્લુકોઝ બને છે. જો આલ્ફા ડી ગ્લુકોઝનું આલ્ફા ડી ગ્લુકોઝ છે અને એની અંદરથી પીપીએલ એટલે કે પ્લેન પોલરાઇઝ લાઇટ પસાર કરવામાં આવે છે ત્યારે પોતે 112.2 અંશનું કોણાવર્તન દર્શાવે છે. એવી જ રીતે બીટા ડી ગ્લુકોઝની અંદર પણ કેટલું બતાવે છે 18.7 અંશ જેટલું ડિગ્રી જેટલું પોતે કોણાવર્તન બતાવે છે. હવે થશે શું, આલ્ફા ડી ગ્લુકોઝ છે એ બીટા ડી ગ્લુકોઝ જેટલું વધારે કોણાવર્તન કરશે અને બીટા જે છે એ આલ્ફા જેટલું કોણાવર્તન કરવાનો ટ્રાય કરશે. તો આ બંને વચ્ચેની જે પરિસ્થિતિ છે એમને મ્યુટારોટેશન કહેવામાં આવે છે. હવે શું થશે કે જ્યારે આલ્ફા અને બીટા બંને ઇક્વલ એટલે કે ઇક્વલ પોઝિશનની અંદર આવી જશે એટલે કે જ્યારે એ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જશે ત્યારે આ મ્યુટારોટેશન શું થઈ જશે, ત્યાં બંધ થઈ જશે. માટે અહીંયા જો તમને આપી દીધેલું છે કે જે એમનું સ્પેસિફિક રોટેશન છે એ આલ્ફા ડી ગ્લુકોઝનું 112.2 છે અને બીટા ડી ગ્લુકોઝનું જે છે એ 18.7 અંશનું છે અને એ જ્યારે એ ઇક્વિલિબ્રિયમ પોઝિશનની અંદર આવે છે ત્યારે 52.6 અંશ જેટલું હોય છે. તો એનો મતલબ કે જે આલ્ફા અને બીટા છે એ કેવા છે, બંને એકબીજાના ઇક્વિલિબ્રિયમની અંદર પોઝિશનમાં એટલે કે આલ્ફામાંથી બીટા અને બીટામાંથી આલ્ફા બનાય છે અને આ બંને વચ્ચેની જે પરિસ્થિતિ છે એમના મ્યુટારોટેશન કહેવામાં આવે છે. હવે ઇક્વલ થઈ જશે ત્યારે મ્યુટારોટેશન ઓટોમેટિકલી શું થઈ જશે, ત્યાં બંધ થઈ જશે. આગળ હવે કેલન ફિશર સિન્થેસિસ જોવાની છે. તો એની અંદર આ જે કેલન ફિશર સિન્થેસિસ છે એમાં જે ઓછા કાર્બનમાંથી વધારે કાર્બનની અંદર કન્વર્ટ થશે એટલે કે જે ઓછા કાર્બનની જે છે જે ઓછા કાર્બનની અંદરથી વધારે કાર્બનની અંદર કન્વર્ટ થશે. તો એના માટેની કિલિયાની ફિશર સંશ્લેષણ છે અને સ્વીડન પદ્ધતિ પણ છે. આપણે ફક્ત કિલિયાની ફિશર સિન્થેસિસનો જ અભ્યાસ કરીશું. આ પદ્ધતિમાં આલ્ડોઝનું રૂપાંતર જે છે એના પછી વધારે જે કાર્બન ધરાવે છે એની અંદર આલ્ડોઝમાં રૂપાંતર થશે. અહીંયા જે છે ધ ન્યૂ કિરાલ કાર્બન ઇઝ પ્રોડ્યુસ્ડ વિથ બોથ સ્ટીરિયો કેમેસ્ટ્રી સો ધ પ્રોડક્ટ ઓફ કિલિયાની ફિશર સિન્થેસિસ ઇઝ અ મેક્ઝિમમ ઓફ 2-ડાયોસ્ટેરિમિક સુગર. કે અહીંયા તમને જે એરિબીનું સ્ટ્રક્ચર આપેલું છે એ સ્ટ્રક્ચરની અંદર કાર્બનની સંખ્યા ઓછી છે. ટોટલ કાર્બનની સંખ્યા કેટલી છે, 5. હવે જ્યારે રિએક્શન થશે એટલે કે જે આપણને પ્રોડક્ટ મળશે એના આધારે એ કાર્બનની સંખ્યા શું થઈ જશે, ત્યાં વધી જશે. તો એવું પણ કહી શકાય ધ ન્યૂ કિરાલ કાર્બન ઇઝ પ્રોડ્યુસ્ડ વિથ ધ બોથ સ્ટીરિયો કેમિસ્ટ્રીઝ સો ધ પ્રોડક્ટ ઓફ કિલિયાની ફિશર સિન્થેસિસ એન્ડ મિક્સચર ઓફ 2-ડાયોસ્ટેરિમિક સુગર અને એને આપણે એપિમર્સ કહીએ છીએ. તો હાલ છે કિરાલ કાર્બન છે એમાંથી એમની જે કિરાલિટી કાર્બન સંખ્યા કેવી થઈ જશે, વધી જશે. તો જે એરિબિનોઝ છે એમાંથી જે કન્વર્ટ થશે એટલે કે NaCN સાથે રિએક્શન કરાવશે અને શું મળશે, આલ્ફા ગ્લુકોનાઇટ્રાઇલ મળશે અને ડી મેનોનાઇટ્રાઇલ્સ બંને પ્રોડક્ટ આપણને મળશે કે જે ડાયસ્ટીરિયોમર્સ છે કે જે એકબીજાના શું છે, એપિમર્સ છે. હવે એનું શું કરવાનું છે કે H2O સાથે રિએક્શન કરશે, તે દરમિયાન એ એસિડની અંદર કન્વર્ટ થશે એટલે કે જે લેક્ટોન ફોર્મની અંદર કન્વર્ટ થશે. એને સોડિયમ MG એટલે કે સોડિયમ એમાલગમ સાથે રિએક્શન કરાવવાની છે અને એ એસિડનું CHOની અંદર શું થઈ જશે, કન્વર્ટ થઈ જશે એટલે કે ત્યાં આપણને ગ્લુકોઝ અને મેનોઝ મળે છે. અને આની જે પર્સન્ટેજ છે એ કેટલી હશે, 30% જેટલી પર્સન્ટેજ આની અંદરથી મળે છે એટલે કે જે એરેબિનોઝ છે એમાંથી આપણને ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ મળે છે. એટલે કે જે પહેલાં કાર્બનની સંખ્યા કેવી છે, એકદમ ઓછી છે અને રિએક્શન દ્વારા એને શું કરી શકાય છે કે કાર્બનની સંખ્યા વધુ મળે. તો આ પ્રકારની જે રિએક્શન છે એને ફિશર જે કિલિયાની ફિશર રિએક્શન તરીકે ઓળખાય છે કે જેને એવું પણ કહી શકાય કે જે એરિબીનો સ્ટ્રક્ચર છે એ કન્વર્ટેડ ટુ અ મિક્સચર ઓફ ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ. જોઈએ આગળ રિએક્શન, રફ ડિગ્રેડેશન રિએક્શન. તો જે આ પ્રકારની રિએક્શન છે એની અંદર જે વધારે કાર્બનની સંખ્યા છે એમાંથી ઓછા પ્રકારની
ઓછા કાર્બનની સંખ્યા બનશે, એટલે કે જે કિરાલ કાર્બન વધારે છે એમાંથી ઓછા કિરાલ કાર્બન બનશે. તો આ પ્રકારની જે રિએક્શન છે એને રફ ડિગ્રેડેશન કહેવામાં આવે છે. તો એની અંદર શું થશે કે જે ડી ગ્લુકોઝ જે છે એમાંથી ડી એરેબિનોઝ સ્ટ્રક્ચર બનશે. તો આને શું કહેવામાં આવે છે? રફ ડિગ્રેડેશન કહેવામાં આવે છે. તો આની અંદર જે એરેબિનોઝ જે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે એને Br2 અને H2O સાથે રિએક્શન કરાવવામાં આવે છે અને એની અંદર કેલ્શિયમ ક્ષારની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે રિએક્શન કરાવવામાં આવે છે અને એમાંથી આપણને જે એરેબિનોઝનું સ્ટ્રક્ચર મળશે અને CO2 શું થશે ત્યાંથી દૂર થશે. તો જે ગ્લુકોઝમાંથી એરેબિનોઝ સ્ટ્રક્ચર બને છે તો આ પ્રકારની જે રિએક્શન છે એને શું કહેવામાં આવે છે? રફ ડિગ્રેડેશન કહેવામાં આવે છે. થેન્ક યુ.